गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 6 हूँ હર્ષાબેન પુરોહિત આજ તમારું સ્વાગત કરું છું. આપણે આજે શું ભણશું ખબર હશે ને તમને બધાને? આપણે શું ભણવાનું છે ખબર છે? શું ભણવાનું છે? પાઠ નંબર 6, લેખન જાળી ન રહી. આપણે પાઠ ભણ્યા, પાઠમાં આપણે જોયું કહરસંગ અને હરકસંગ શેઠનું સંવાદ જોયો. પછી મેં તમને લેસનમાં આપ્યું હતું તમારે શબ્દ સમજૂતી લખવાની, રૂઢિપ્રયોગો લખવાના, કહેવતો લખવાની, બરાબર. ત્યાર પછી મેં તમને ગયા વિડીયોમાં અભ્યાસ સમજાવ્યો હતો કે આપણે અભ્યાસ કર્યો હતો કે આટલું આટલું અભ્યાસમાં આપણે તૈયાર એટલા સુધી લખવાનું, એવું મેં તમને કીધું હતું. આજે આપણે સ્વાધ્યાય કરીશું. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1, ભાલ અને કનેર પંથક વચ્ચે કહેવાતી આવી છે એ શા માટે? જો અહીંયા સરસ મજાનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે ભાલ અને કનેર પંથકમાં જે કહેવત કહેવામાં આવી છે એનું કારણ શું છે? તો અહીંયા એવું છે કે ભાલ અને કનેર પંથક માટે જે કહેવત કહેવામાં આવતી હતી કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, એનું કારણ હવે આપણે ઇન્વર્ટેડ કોમામાં એ લખવાનું છે. ઇન્વર્ટેડ કોમામાં તમારે લખવાનું કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આ જવાબ આટલું પહેલા ઇન્વર્ટેડ કોમામાં લખવાનું, ત્યાર પછી લખવાનું કે આ પંથકની અંદર કુદરતી અમી દ્રષ્ટિ ઓછી છે, તેને કારણે આ પંથકમાં ઝાડ પાન વિનાનો વેરાન છે, તેથી અહીંયા ઝાડ વૃક્ષો અને ઝાડવા બહુ ઓછા ઉગે છે, તેથી આ કહેવત પડી છે. નંબર 2, કહરસંગ બાચકું લેવાની શા માટે ના પાડે છે? અહીંયા એનો જવાબ તમને બોલું છું કે અહીંયા આપણે જોયું કે કહરસંગ બાચકું લેવાની શા માટે ના પાડે છે. તો જ્યારે એમ કે આ વેપારી હતો, વેપારી એમ કે લોકોને ઘણા બધા રૂપિયા લઈ અને કામ કરાવતો, પણ એ રૂપિયા જ્યારે આપવાના થાય ત્યારે વેપારી કંઈ કરતો નહીં. આવું આ ગામના લોકોએ જોયું. એટલે આ જે કહરસંગ છે એ કહરસંગ આ શેઠને સબક શીખવાડવા માટે બાચકું લેવાની ના પાડે છે. જો હું તમને જવાબ વ્યવસ્થિત કહીશ, સમજાવું બરાબર. કહરસંગ કે હરકચંદ શેઠને બોધપાઠ શીખવવા માટે બાચકું લેવાની ના પાડી. કહરસંગ જ્યારે હાટડી ઉપરથી ઉધાર લેવા જતો હતો ત્યારે શેઠ નીચે ઉતારી દેતા હતા, તેથી શેઠને પાઠ ભણાવવાનો વિચાર કરી અને તેણે કૌંસ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું બળદ ઝાલ્યા ન રહેતા, આટલું વાક્ય ઇન્વર્ટેડ કોમામાં લખવાનું અને એમ કહી અને કહરસંગ બાચકું લેવાની ના પાડે છે. પછી આગળ હરકચંદ શેઠ ગામના લોકોને શું શું લખી આપતા વિદ્યાર્થી મિત્રો? કારણ કે આખા ગામમાં એક જ વ્યક્તિ ભણેલી હતી, હરકચંદ શેઠ જ, બાકી કોઈ ભણેલું નહોતું. એના માટે થઈ અને આ હરકચંદ શેઠ ગામના લોકોને બધી જ રીતે મદદ કરતા. એનો જવાબ આ રીતે આવશે કે હરકચંદ શેઠ કહરસંગ શેઠના ગામના વતની હતા. આખા ગામમાં આ એક જ માત્ર ભણેલી વ્યક્તિ હતા, તેથી આખું ગામ અંગૂઠા છાપ હતું. આખા ગામમાં તેમનો ભાવ પૂછાતો, તેમાં હરકચંદનો પહેરવેશ તેમના વ્યક્તિત્વની મોટી છાપ ઊભી કરતો. શેઠ માથે રાતી પંચાળી પાઘડી પહેરતા, ધોતિયું અને પગમાં મોજડી પહેરતા અને હરકચંદ શેઠ લોકોને દસ્તાવેજ લખી આપતા, ખાતું પાડી આપતા, સારા અને ખરાબ પ્રસંગના કાગળ અને કંકોત્રી લખી આપતા હતા. નંબર 4, અનુભવીઓએ કહરસંગને કેમ ઠપકો આપ્યો? આનો જવાબ હું બોલું છું કે જો શું છે કે શેઠિયાએ જ્યારે ઠાવકું મોઢું કરી અને કહ્યું કે સાંભળો, વરહદી મોર કહરસંગ ધંધુકે હટાણું કરવા ગયો ત્યારે ગાડું લઈને ગામ તરફ આવતો, એ વખતે બજાર સોસરો હું કપાસિયાનો કોથરો લઈ અને આવ્યો, પરંતુ
તે સમયે એણે મને કહ્યું, એના પાણીયારા સંધ્યા બળદ જાર્યા નો રહ્યા, એમ એના બાપુ ફરજ ટાણે, એના બાપના કરજ ટાણે કાગર લખતા લખતા મારી લેખણ પણ ઝાલી ન રહી, બહુ તાણી ઝાલી તોય ખમ ના માને, એમ કહી અને જ્યારે આવી વાત કહરસંગ શેઠે હરકચંદ શેઠે જ્યારે કહી, એ સમયે ડાયાનો અનુભવી માણસોએ આ કહરસંગ શેઠ કહરસંગના કહેવાથી હરકચંદના કહે સોરી હરકચંદ આવે હરકચંદના કહેવાથી કરકચંદને ઠપકો આપ્યો. બરાબર. હવે જુઓ પ્રશ્ન નંબર બે. નીચેના વિરામ ચિહ્નો થયો હોય એવું એક એક વાક્ય પાઠમાંથી શોધીને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે છે એમાં આ અર્ધવિરામનું કોઈ વાક્ય આપણા પાઠમાં મેં જોયું પણ કોઈ અર્ધવિરામનું વાક્ય મને દેખાતું નથી. બરાબર. અર્ધવિરામનું મેં એક પણ વાક્ય આ પાઠમાં હોય એવું મને લાગ્યું નહીં. એટલા માટે હું જો અર્ધવિરામનું પહેલાં તમારે આ લખવાનું, પછી આવી રીતે નિશાન કરવાનું. બરાબર. કે અર્ધવિરામનું નિશાન મેં ખાનાની અંદર જે કર્યું છે એ અર્ધવિરામનું નિશાન છે. હવે હું વાક્ય કહે છે કે ઓલું કહે છે ને, આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે. આયુ વિરામ સમજ્યા? અહીંયા આયુ વિરામ ચિહ્ન એ આપણે છેલ્લી લીટીમાં આવ્યું. પછી બીજું ગુરુનું વિરામ, એ ગુરુનું વિરામ પણ આ ગુરુ વિરામ લખી પછી આવી રીતે અંદર બે ટપકા કરવાના અને પછી વાક્ય લખવાનું કે શેઠિયાએ રાડ પાડી. પછી ગુરુ વિરામ, એ કહરસંગ ભાઈ. પછી અવતરણ ચિહ્ન, આપણે ઇન્વર્ટેડ કોમા જે કહીએ ને એ, તો ઉજ્જડ ગામમાં એરડો પ્રધાન, અવતરણ ચિહ્ન. બરાબર. હવે પાછો પ્રશ્ન નંબર ત્રણ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ચાર શબ્દ સમૂહ આપેલા છે, એ શબ્દ સમૂહ આપણે લખીશું. બરાબર છે. પાઘડીના જેવો વિસ્તાર એટલે પાઘડીએ ને, એટલે શું કીધું છે કે પાઘડીના જેવો સીધો સીધો આટા ગોટા વાળો હોય ને એવા વિસ્તારને પાઘડી જેવો વિસ્તાર કહેવાય. મૃત્યુ સમયે લખાતો પત્ર, કાળો ત્રી કાં તો મેલાનો કાગળ, આ બેમાંથી એક પણ તમે બે લખો તો સારું. તમે બેમાંથી તમને જે યાદ રહે પરીક્ષામાં લખો તો તમારો જવાબ સાચો પડે. મરણ પછી 12મા દિવસે થતી વિધિ, કાળ મોકાણ કાં તો લોકાચાર. તમે આ લખેલું બંને લખશો તો વાંધો નહીં આવે, પણ પરીક્ષા સમયે તમે બેમાંથી એક લખો તો પણ ચાલે. માટીની ભીતનું નાનું ઘર ખોરડું. વિદ્યાર્થી મિત્રો, તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો. આ અહીંયા આપણે જે પાઠની અંદર કહેવતો આપેલી છે એ સિવાયની તમને કોઈ પણ મળે તો તમારે 5 કહેવતો લખવાની રહેશે. દરેક વિદ્યાર્થી જુદી જુદી લખશે તો પણ ચાલશે. બરાબર. તમારે તમારી ગુજરાતીનું લેસન કેટલું છે હું તમને કહી દઉં. પહેલાં તમારે પાઠનું નામ, હેડિંગ, પાઠનું લેખકનું નામ, પાઠનો પ્રકાર લખવાનું, પછી શબ્દ સમજૂતી લખવાની, પછી રૂઢિપ્રયોગો લખવાના અને કહેવતો લખવાની. આટલા સુધી લખવાનું. ત્યારબાદ તમારે અભ્યાસ છે એ અભ્યાસ લખવાનો અને સ્વાધ્યાયમાં મેં કહ્યું એ પ્રમાણે લખવાનું રહેશે. બરાબર છે. એટલા સુધી આપણે લખવાનું. તમને જે બધું મેં વ્યવસ્થિત લખ્યું છે તમે મેં ટીક માર્ક કરીને કર્યું છે એટલે તમને સમજાશે. બોલો વિદ્યાર્થી મિત્રો, બીજું કંઈ? મજામાં તો ખરા ને બધા? મારું લેસન વ્યવસ્થિત કરજો. હા બરાબર. સારું. ચલો, બધાની તબિયત સારી છે ને? મને એવી આશા છે કે તમારી બધાની તબિયત સારી હશે. જ્યારે આપણે તો મળ્યા નથી હજી, કારણ કે તમે બપોર પાળીમાં 5મા ધોરણમાં હતા અને અમે સવાર પાળીમાં, એટલે જ્યારે પણ મળીશું ત્યારે આપણે સરસ રીતે ભેગા રહીશું. બરાબર. બધા ભગવાનને એવી પ્રાર્થના કરો કે જલ્દી જલ્દી સ્કૂલ ખુલી જાય. બરાબર. હા ચલો, ફરી મળીશું ત્યારે આપણે નવો પાઠ ભણીશું.